સુરતના લિંબાત વિસ્તારમાં મહાપ્રભુનગર સર્કલ પાસે એક ઇકો કાર ચાલકે પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસ દ્વારા કાર ચાલક સામે ગુનો દાખલ કરી ગણતરીના સમયમાં જ કાર ચાલક રૂપેશની ધરપકડ કરી હતી સુરતના લિંબાત વિસ્તારમાં મહાપ્રભુનગર સર્કલ પાસે રાત્રિના સમયે એક હિટ રનની ઘટના સામે આવી હતી એક ઇકો ગાડીના ચાલક દ્વારા બેદરકારી રીતે પોતાની કાર ચલાવીને વોક માટે નીકળેલા એક પરિવારને અડફેટે લીધો હતો પાંચ લોકોને કાર ચાલકે અડફેટે લીધા હતા જેમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે આ ઘટનામાં સદનસીબે તમામ લોકોને સામાન્ય ઇજા થઈ હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલે ભોગ બનનાર પરિવાર લિંબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા તમામે તપાસ કરવામાં આવતા આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા તેમાં પણ સ્પષ્ટપણે દેખાય છે કે ઇકો કારના ચાલકે રીતે કાર ચલાવીને પાંચ લોકોને અડફેટે લીધા હતા ત્યારબાદ પોલીસે આરોપી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી ઈકો ગાડી લઈને ઈંડાની લારી પર નાસ્તો કરવા જતો હતો અને પરિવાર કારની સામે આવતા તેને બ્રેકની જગ્યા પર એક્સિલેટર આપી દીધું હતું તેથી આ ઘટના બની હતી ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાપ્રભુનગર સર્કલની પાસે એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો આ બનાવમાં હકીકત એ મુજબ હતી કે એક ઈકો ગાડી એ ઈકો ગાડીના ચાલકે બેદરકારી રીતના અને બેફામ રીતના વ્હીકલ ચલાવી અને ત્યાંથી વોક માટે નીકળેલા એક પરિવાર જે ફરિયાદી છે જેમાં મોહમ્મદ રશીદ શેખ તે અને તેના પત્ની અને તેના ત્રણ બાળકો આ લોકોને અડફેટે લીધા હતા જેમાં તમામને નાની મોટી ઈજાઓ થઈ હતી જે આરોપી છે એ રૂપેશ દત્તુભાઈ પોલેકર એની પોલીસે ધરપકડ કરી છે બીજી તરફ કાર ચાલકે દારૂનો નશો કર્યો હોવાની આશંકાને આધારે પોલીસ દ્વારા રૂપેશના બ્લડ સેમ્પલો લઈ તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જે બ્લડ સેમ્પલમાં આલ્કોહોલ તેમજ અન્ય કોઈ પ્રતિબંધિત વસ્તુનું સેવન કર્યાની જાણ થશે તો રૂપેશ સામે વધુ કાર્યવાહી કરવામાં આવશે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે અને બાતમીના આધારે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે